વારંવાર ગોઝારા અકસ્માતોના બનાવો બનતા હોય છે ત્યારે કચ્છના ગાલા પરિવાર માટે આ અકસ્માત ચિંતાજનક બન્યો છે। મુંબઈથી કચ્છ આવી રહેલા ગાલા પરિવારના કારમાં સવાર ચાર સભ્યો પૈકી બેના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા છે। કચ્છી પરિવાર આજે મુંબઈથી કચ્છના માંડવી તાલુકાના મોટા આસંબિયા ગામે જઈ રહ્યો હતો ત્યારે વહેલી સવારે હળવદ હાઈવેથી પસાર થઈ રહ્યા હતા। તે અરસામાં સુસવાવ ગામ પાસે જ ઇન્ડિયન ગેસના ટેન્કર સાથે MH01BB7507 નંબરની કાર ધડાકાભેર અથડાઈ હતી, જેમાં સવાર કચ્છી જૈન પરિવારના વ્રિજ બિપિનભાઈ ગાલા અને બિપિનભાઈ ઠાકરશીભાઈ ગાલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે વિકી બિપિનભાઈ ગાલા અને કલ્પનાબેન બિપિનભાઈ ગાલાને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબ ડોક્ટર કૌશલ પટેલ દ્વારા પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા છે। હળવદ પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે। જગદીશ પરમારનો રિપોર્ટ, હળવદ।